પણ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ થાય અને પછી તેને જામીન મેળવવા કોર્ટમાં જવું પડે છે। પણ મહેસાણામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોર્ટ દ્વારા 5 મહિના પહેલા આગોતરા જામીન આપી દેવામાં આવ્યા હતા, જ્યારે એ જ મામલામાં 5 માસ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। કાયદાકીય રીતે આ કેસ હાલમાં વકીલ જ નહીં બલકે ખોટી રીતે કાનૂની ચુંગાલમાં ફસાઈને હેરાન થતા લોકો માટે આ કેસ અતિ મહત્વપૂર્ણ બની ગયો છે। આ કેસમાં પોલીસે 5 મહિના પછી ફરિયાદ તો દાખલ કરી છે, પણ કોર્ટે આ મામલે 5 મહિના પહેલા આગોતરા જામીન આપ્યા હોવાને કારણે પોલીસ ફરિયાદ નોંધાયા પછી પણ આરોપીની ધરપકડ નહીં કરી શકે। દિન ફસાવાનું એક કાવતરું છે રાજકીય વર્ગ અને પૈસાદાર લોકોએ આ કરેલું છે, કારણ કે મેં જે કાર્ય કર્યું છે એ પહેલાં તો છાપામાં ટાઇટલ ક્લિયરન્સ આપ્યું છે, ટાઇટલ ક્લિયરન્સનું સર્ટિફિકેટ મેળવ્યું છે રજિસ્ટરમાં અને નોટરાઇઝ કરેલું છે મારે પાવર ઓફ એટર્ની, ચેક બી ઇવન તો એમના ખાતામાં જ ગયેલા છે, પરંતુ જ્યારે ખબર પડી એમને કે આપણે આગળ બાનાખત એ કરેલું છે બરાબર, એ મારી જાણમાં આવ્યું એટલે એમને લાગ્યું કે હું પોતે ફસાઈશ, એ પહેલાં આ રીતે જાણવા જોગ કરી લઈએ અરજી। જ્યારે મને ખબર પડી કે આ જાણવા જોગ અરજી કરેલી છે બરાબર, એટલે મેં તરત જ કોર્ટમાં એપ્રિયન્સ કર્યો અને કોર્ટે બી મેં આના બેજે જો કદાચ FIR થાય તો મને સુપ્રીમનું રેફરન્સ હું લાવ્યો હતો અને સેશન્સ કોર્ટે મને પોતાના આગોતરા જમીન આપેલા છે FIR થયા પહેલાં, એટલે આ બાબતે બિલકુલ આ એક બનાવવામાં આવેલી એક સાજિશ છે કે મોટા લોકો પૈસાદાર વગદાર લોકો ધારે તેમ કરી શકે, અને પોલીસ ઉપર બી મેં બધા જવાબ બી આપેલા છે, અમારા દરેક સાક્ષી પાવર ઓફ એટર્ની બધા રજિસ્ટરના બધાના ઓલરેડી પોલીસે જવાબ બી લીધા છે। જ્યારે કોઈ અરજીના આધારે માત્ર FIR થવાના હેતુથી પોતે જ્યારે પોતાના ઉપર આક્ષેપ કરતા હોય છે ત્યારે એને લાગતું હોય છે આરોપી તરીકે અથવા વ્યક્તિ તરીકે, તો એના બચાવ માટે એને સેશન્સ કોર્ટની અંદરથી 438 મુજબની અરજી કરીને પોતે જામીન મેળવી શકતા હોય છે। મહેસાણાની ઘટનાની અંદર માર્ચ મહિનાની અંદર માત્ર એપ્લિકેશનના આધારે અરજદારે પોતે એના જામીન મેળવેલા છે, અને એ જ અરજીના આધારે જુલાઈ માસમાં એ FIR દાખલ થયેલી છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આ અરજીના આધારે માત્ર ધરપકડ ના થાય એના બચાવ માટે એ પોતે આગોતરા જામીન મેળવી શકેલા હતા।